પાલનપુર ધણિયાણા ચોકડી પાસેથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ. પાલનપુર, ભરૂચ, અંકલેશ્વર, નવસારી અને રાજસ્થાન રાજ્યમાંથી ચોરી કરી હતી. ગરવી તાકાત પાલનપુર તારીખ 29 બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના ધણિયાણા ચોકડી વિસ્તારમાં કેટલાક ઈસમો એક ગાડી તેમજ 4 બુલેટ બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં ઊભા હોવાની માહિતી એલસીબીની ટીમને મળતા એલસીબીની ટીમ આ ગેંગને ઝડપી પાડી ઘનિષ્ઠ પૂછપરછ કરતા પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર, નવસારી તેમજ રાજસ્થાન રાજ્યમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરતા કેટલાક ગુનાઓનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેર સહિત ઠેર ઠેર છેલ્લા કેટલાક સમયથી મોટરસાયકલ તેમજ વાહન ચોરી અને ઘરફોડ ચોરીઓના ગુનાઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં બની રહેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે એલસીબીની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એલસીબી પીઆઈ એચપી પરમાર તેમજ પીએસઆઈ આરજી દેસાઈ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. તે દરમિયાન પાલનપુરના ધણિયાણા 4 રસ્તા શોપિંગ આગળ ખુલ્લી જગ્યામાં એક સફેદ કલરની ટોયોટા એટીઓસ ગાડી પડેલ છે અને તેની બાજુમાં 4 નંબર વગરના બુલેટ ઉપર કેટલાક ઈસમો શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે તેવી માહિતી મળતા એલસીબીની ટીમે ઉપરોક્ત સ્થળે પહોંચી ચેક કરતા ગાડીની ડીકીમાંથી ગેસ કટર તેમજ સરસામાન પડેલ હોય ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથક તેમજ ભરૂચ, અંકલેશ્વર, નવસારી તેમજ રાજસ્થાનમાંથી અલગ અલગ ચોરીઓ કરી હતી, જેમાં બુલેટ મોટરસાયકલ તેમજ ડ્રાયફ્રૂટની દુકાનમાંથી કેમેરાનું ડીવીઆર અને કાજુ બદામ પિસ્તા તેમજ મોબાઈલની દુકાનમાંથી તેમજ કરિયાણા સ્ટોરમાંથી અને નવસારી શહેરમાં જૈન મંદિરનું તાળું તોડી દાનપેટીની ચોરી કરી હોવાની કબૂલાત કરતા આ 7 આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી ઓક્સિજન ગેસ ભરેલ બોટલ અને ગેસ કટર તેમજ નકલી પિસ્તોલ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. આમ પાલનપુર ધણિયાણા ચોકડી પાસેથી ઝડપાયેલ આરોપીઓની પૂછપરછમાં પાલનપુર સહિત ઉપરોક્ત વિસ્તારના તમામ ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા.